ગુજરાતની ધરતી ઉપર ટેલેન્ટ છે આ વાત આજે ફરીથી દેખાય આવી. આજે એક વાત ગર્વથી આપણે કહી શકીએ કે ગુજરાતનું નામ ગર્વથી ગજ ગજ ફૂલ્યું છે. ટ્વિંકલ પટેલે ન્યૂ સોંગ ધી સાડી સોંગ બનાવ્યું, જેમાં ટ્વિંકલ પટેલ ઓમ બારૈયાએ એક્ટિંગ કરી છે. ગુજરાતના ફેમસ સિંગર કેરવી બુચે પણ સિંગિંગ કર્યું છે, જે સોંગ 24 કલાકમાં 5 લાખ વ્યુઅર્સ પણ મેળવી ચૂક્યું છે. આ સોંગમાં પ્રોડક્શન હેડ નિકેતન સડરિયા, ગણેશ ટેકનોલોજી ટોરેટના ઓનર અને વિજય કાછડિયા છે. ડિરેક્ટરનું કામ મિલન જોશીએ કર્યું છે. મેલ સિંગર જેન્સ ગોયાણીને મ્યુઝિક SGR કર્યું છે. સોંગ મિક્સિંગ DJ કેવિડ કર્યું છે. આ સોંગમાં ટ્વિંકલ પટેલની ટીમે ખૂબ મહેનત કરી છે. ગુજરાતના ટેલેન્ટને આગળ વધારવા માટેનો પ્રયાસ તેમણે કર્યો છે. આ ટીમ ક્વોલિટીવાળું પ્રોડક્શન અને એનાથી પણ સારું ને સારું વર્ક આપતા રહેશે. આ વાતથી લોકોને એટલું જ કહેવામાં આવે કે એમને વધારેથી વધારે પ્રેમ આપી તેમના કામને આગળ વધારે. દર્શક મિત્રો, અત્યારે આપણે વરાછા ખાતે ઉપસ્થિત છે ને. આજે સાડી સોંગ નામનું એક સોંગ આ લોકોએ યુટ્યુબ ઉપર લોન્ચ કર્યું છે. આપણે તેના કલાકારો, એમના પ્રોડ્યુસર, એમની સાથે વાત કરીશું. સૌ પ્રથમ અમે તેમના કલાકાર ટ્વિંકલ પટેલ સાથે વાત કરીશું. ટ્વિંકલબેન, એક આમ છોકરીમાંથી તમે ટ્વિંકલ પટેલ બન્યા છો, તો આપ અત્યારે તમને કેવું લાગી રહ્યું છે? બટ આમ છોકરી મીન્સ મેં સ્ટાર્ટઅપ કર્યું હતું એક નાના એવા વિડીયાથી, અને ત્યારે એકદમ મારું એક્ટિંગ એકદમ ખરાબ હતી કે ડાયલોગ બોલવામાં બી પ્રોબ્લેમ થતો હતો. એન્ડ આઈ એમ એક્સાઇટેડ કે અત્યારે હું આ લેવલ પર છું એન્ડ સારું કામ કરું છું અને મારા ખુદના પ્રોડક્શન પર કામ થઈ રહ્યું છે. સાડી સોંગનું જે ગીત લોન્ચ થયું છે, લગભગ 24 અવર્સમાં 2.5 લાખ વ્યૂઝ થયા છે, તો આપના એક્સપેક્ટેશન શું છે? બસ હું બહુ ખુશ છું કે અમારું નેક્સ્ટ જે સોંગ હતું એની સાથે સાથે ચાલી રહ્યું છે એન્ડ એનાથી પણ વધારે ચાલે. તમારા ભવિષ્યના ગોલ શું છે? ભવિષ્યના ગોલ એ છે કે નેક્સ્ટ ઘણા બધા પ્રોજેક્ટ અમે લઈને આવી રહ્યા છીએ એન્ડ નેક્સ્ટ પ્રોજેક્ટ પર કામ ચાલુ છે. આપણે એના ડિરેક્ટર શ્રી મિલનભાઈ સાથે વાત કરીશું. મિલનભાઈ, આ સાડી સોંગ બનાવવાનો આપને વિચાર કેવી રીતે આવ્યો? વિચાર મેઇનલી કોન્સેપ્ટ તો વિજયભાઈ અને નિકેતનભાઈ લાવે છે દર વખતે. મારું કામ મેકિંગનું હતું, ડિરેક્શનનું હતું, જે આખી ટીમનો ફૂલ સપોર્ટ હતો. એ ટીમને થેન્ક યુ બધાને, કે જેના કારણે આ સોંગને આટલું ઇમ્પોર્ટન્સ મળી ચૂક્યું છે. 24 કલાકમાં 3 લાખ વ્યૂઝ અમે મેળવી ચૂક્યા છીએ અત્યાર સુધીમાં. આપણે તેમના પ્રોડક્શન હેડ નિકેતનભાઈ સાથે વાત કરીશું અને વિજયભાઈ સાથે વાત કરીશું. નિકેતનભાઈ, આ બનાવવા પાછળ આપને શું શું તકલીફો પડી અને આ જે આપે જે ક્વોલિટીનું ધ્યાન રાખ્યું છે એ આપ કેવી રીતે કરી શક્યા? ટ્વિંકલ પટેલ ઓફિશિયલ ચેનલ પર અમે આ લોકો આ સોંગને અમે બનાવ્યું છે, બરાબર. આની પહેલા આ ચેનલ ઉપર અમે એક ઘુમરિયું સોંગ બનાવ્યું હતું. અમારી આખી એક ટીમ છે, બરાબર. અમે લોકોએ એવો પ્રયાસ કર્યો છે આ ચેનલ પર સોંગ બનાવીને. જે ઘુમરિયું સોંગ બનાવ્યું હતું ત્યારે અમારો એવો પ્રયાસ હતો સ્ટાર્ટિંગમાં કે ગુજરાતની અંદર ઘણું ટેલેન્ટ છુપાયેલું છે, પણ એક ક્વોલિટી વર્ક અને ક્વોલિટી સાથે આપણે વર્કને બહાર લાવીએ માર્કેટમાં, બરાબર. અને જે ટેલેન્ટ માર્કેટમાં છુપાયેલું છે, લોકોમાં છુપાયેલું છે, એને બહાર લાવવાનો એક પ્રયાસ અમે કર્યો છે, બરાબર. જે ઘુમરિયું સોંગમાં લોકોને દેખાઈ આવ્યું છે અને ઘુમરિયું અમારું સુપર સક્સેસ ગયું, એના પછી અમે આ બીજું સોંગ બનાવ્યું છે ધ સાડી સોંગ. એનો પણ એક જ દિવસમાં બહુ જ ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે. અને પ્રોડક્શન અમે સાચવતા હોય તો તકલીફો તો બહુ બધી રહેવાની છે, બધાને હેન્ડલ કરવાનો હોય, બધાનું સમજવાનું હોય, પણ એના કરતા મેટર એ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોડક્શનની અંદર ક્વોલિટી લાવવીને એના માટે આખી ટીમ જવાબદાર છે. થેન્ક યુ. વિજયભાઈ, આમાં નવું શું લાવ્યા છો એ વિશે ખાસ કહો. નવું તો એ જ છે કે કોન્સેપ્ટ બનાવવા પાછળ એ જ એક હેતુ હતો કે જે અત્યારની જે જનરેશન છે, જે કોલેજ લાઈફ છે, જ્યાં એવરી યર જે આપણે જે કહીએ ડે બાય ડે ઉજવાય છે, જેમ કે સાડી ડે, બીજા ઘણા બધા ડેઝ હોય છે. તો બીજી વસ્તુ એ છે કે અત્યારે કોરોનાને લીધેથી જે કોલેજ બંધ છે, તો એની એક ફિલિંગ અત્યારે આ કોરોના મહામારીની અંદર અમે લાવવા માંગતા હતા, એટલા માટે એક કોન્સેપ્ટ આપણે રેડી કરેલો હતો. નિકેતભાઈ, અંતમાં આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ પાઠવશો? આ ગીત પાછળ તમારો કોન્સેપ્ટ અને એની વ્યૂહાત્મક નીતિ વિશેની વાત કરો. અંતે એક જ વાત અને લાઈન કહેવા માંગીશ કે દર્શક મિત્રોને, બરાબર, અમે ચારે કહેશું કે ભાઈ આવો ને આવો, સપોર્ટ આપજો, પ્રેમ આપજો અને અમને સફળ બનાવતા રહેજો અને વધારે ને વધારે શેર કરજો, ખૂબ ખૂબ શેર કરજો, મિલિયન્સ પ્રેમ આપો અમને, મિલિયન્સ ઓફ લવ.
અને આવી જ રીતના અમે તમારા માટે નવું નવું લેતા આવશું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક પ્લેટફોર્મ સુધી પહોંચાડશું એ અમારી ગુજરાતનો ટેલેન્ટ બહાર આવવું જોઈએ એ અમારી પ્રયત્ન છે. થેન્ક યુ ગાઈઝ.